નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા ન્યૂઝ નેટવર્કમાં જ્યોતિષ ભાગ્ય ફળમાં. હું છું આપનો જ્યોતિષ આચાર્ય વિષ્ણુ મહારાજ. 22 ઓગસ્ટ 2020 શનિવારનો શુભ દિવસ. તો પ્રારંભ છે આજના શુભ પંચાંગથી. કાર્તિક વિક્રમ સંવત 2076 વર્ષા ઋતુ દક્ષિણાયન ભાદ્રપદ શુક્લ પક્ષ ચતુર્થી તિથિ. આજે ગણેશ ચતુર્થીનો તહેવાર છે. હસ્ત નક્ષત્ર, સાધ્ય યોગ અને વણિજ કરણ અને કન્યા રાશિનો આજનો શુભ ચંદ્રમા છે. આજનો રાહુકાળ છે સવારે 9:29 થી 11 વાગ્યા સુધીનો. આજનો શુભ અભિજિત મુહૂર્ત છે બપોરે 12:16 થી 1:07 સુધી. તો આજના પ્રારંભ છે રાશિફળથી. સર્વપ્રથમ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડું મહેનત ભર્યું વધારે રહે, આનંદમય રહે, ઉત્સાહ રહે. દરેક કાર્યોમાં મન લગાવીને આજના દિવસે તમે કાર્ય કરી શકો. મન ખુશ રહે, મન પ્રસન્ન રહે અને આજના દિવસે દરેક કાર્યોમાં તમને સફળતા મળે. વિરોધીઓ થોડું વિક્ષેપ કરશે પણ મન ઇચ્છિત કાર્ય આજના દિવસે સફળતા તમને મળે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય સંઘર્ષ ભર્યું રહે, મનમાં ઉદ્વેગ અને ઉચ્ચાટ રહે. ક્યાંય વિચાર ભિન્નતા કે મતભેદ થવાની શક્યતા છે, જેથી મનને શાંત રાખીને, મનને કાબુ રાખીને કાર્ય કરવાનું તો સફળતા તમને આજના દિવસે અવશ્ય મળશે. સામાન્ય આળસ રહેવાની શક્યતા છે પણ આળસને દૂર કરીને કાર્યમાં પ્રયત્ન કરવું, સફળતા રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે ઉત્સાહભર્યું વાતાવરણ રહે, મન ખુશ રહે. સામાન્ય દિવસ આપનો આજનો ખર્ચાળું રહે, કાર્ય સફળતા સારી રહે અને રોજિંદા સમયમાં તમે આજના દિવસે વ્યસ્ત રહો અને નવા મિત્રો સાથે આજના દિવસે મુલાકાત થાય. સામાન્ય ટૂંકી મુસાફરીના આજના દિવસે યોગ છે. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રૂકાવટ કે અડચણ રહે કરે, કાર્યમાં થોડી ઢીલાસ મધ્યમ રહેવાની શક્યતા છે. કોઈ સાથે વાદ વિવાદ થવાની શક્યતા છે, જેથી મનને શાંત રાખીને કાર્ય કરવું. પડવા વાગવાના સામાન્ય યોગ છે, જેથી વાહન ધ્યાનપૂર્વક ચલાવવું. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ રોજના કરતા મહેનત આજે તમારે વધારે કરવી પડે. મહેનતમાં તમને ફળ સારું પરિણામ મળે અને મનમાં એક આનંદમય વાતાવરણ રહે. સામાન્ય આજનો દિવસ તમારો ખર્ચાળું રહે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતક માટે આજનો દિવસ સામાન્ય થોડું મધ્યમ રહે, મનમાં એક અનેરો ઉત્સાહ બને અને પીઠ કમરના સામાન્ય દુખાવો રહે, જેથી તબિયતમાં આજના દિવસે કાળજી રાખવાની જરૂરત છે અને કોઈ વાદ વિવાદ ના થાય, જેથી મનને અવશ્ય આજના દિવસે શાંત રાખવું. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ મોદ અને પ્રમોદનો રહે, મન ખુશ રહે. કઈ નવી વસ્તુ આજના દિવસે તમારા ઘરે આવે અને મિત્રોનો સહયોગ આજના દિવસે સારો મળે. બપોર પછી ક્યાંય ફરવા જવાનો તમને આજના દિવસે મોકો મળે, જેથી પરિવાર અને કુટુંબીજનો સાથે મુલાકાત આજના દિવસે અવશ્ય થાય અને પ્રેમાળ ભરું દિવસ આજનો આપનો પસાર થાય. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે કાર્યમાં સારી સફળતા મળે, ભાગીદારીમાં તમને દરેક કાર્યોમાં આજના દિવસે સારી સફળતા મળે. પહેલાના જે પ્રયત્નો કરતા હોય એ પ્રયત્નોમાં આજના દિવસે તમને પરિણામ દેખાવા માંડે અને કે ટૂંકી મુસાફરીના આજના દિવસે યોગ છે. સામાન્ય આજનો દિવસ ખર્ચાળું તમારો રહે, આવક કરતાં આજના દિવસે જાવક વધારે રહે. ધનરાશિ. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય મૂંઝવણ ભર્યું રહે, કોઈ વાતને લઈને તમે આજે ચિંતાગ્રસ્ત રહો પણ એ ચિંતામાંથી આજે તમને મુક્તિ મળે. મન સામાન્ય ભ્રમિત રહેવાના યોગ છે. કોઈ પણ કારણે આજે તમે થોડું મનમાં કન્ફ્યુઝન લઈને ફરશો પણ સાંજ સુધી એ તમારે મનમાં કન્ફ્યુઝન દૂર થશે અને ચિંતામાંથી આજના દિવસે તમને મુક્તિ મળે. સામાન્ય આજે માથાનો દુખાવો તમને રહ્યા કરે. મકર રાશિ.
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં પ્રગતિ સારી રહે, મન ઇચ્છિત કાર્યમાં તમને આજના દિવસે સફળતા સારી મળે। સામાન્ય આજનો દિવસ થોડો સંઘર્ષવાળ્યું રહેશે, પણ મનની ઈચ્છાઓ તમારી પૂરી થશે। કોઈ વાદ વિવાદ થઈ શકે બપોર પછી, એવા યોગ છે જેથી મનને શાંત રાખવું અને કુટુંબિકજનો સાથે કે પરિવારના માહોલમાં થોડું સંઘર્ષને વાતાવરણ સાંજના સમય થોડું રહે, જેથી મનને શાંત રાખીને કાર્ય કરવું। આજનો દિવસ થોડી દોડધામ રહેવાની શક્યતા છે। કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મનોવાંછિત કાર્ય તમારું સિદ્ધ થાય, મહેનતનું ફળ આજના દિવસે સારું પરિણામ મળે। પણ આજના દિવસે જે રોજિંદા મહેનત કરતા હોય એના કરતાં વધારે આજના દિવસે તમને મહેનત કરવી પડે, જેથી આંખોમાં જલન અને માથાનો દુખાવો સામાન્ય તમને રહે। કાર્યક્ષેત્રમાં કોઈ વ્યક્તિ સાથે સામાન્ય વિચાર ભિન્નતા રહેવાની શક્યતા છે, જેથી આ કારણ બોલવું નહીં અને કુટુંબીજનો સાથે કે કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ થવાની શક્યતા છે, જેથી મનને શાંત રાખવું। મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય ઉલ્લાસભર્યું દિવસ રહે। કોઈ કારણવશ વિચાર ભિન્નતા થવાની કે બોલવાની કે કટુ શબ્દ કે મન દુઃખ થાય એવા યોગ છે, જેથી આ કારણ વાદ વિવાદમાં આજના દિવસે પડવું નહીં। પરિવાર કે મિત્રોનો આજના દિવસે સારો સહયોગ મળે, ભાગીદારીમાં તમને આજના દિવસે સારો લાભ થાય, જેથી આકસ્મિક ધનલાભ રહેવાની આજના દિવસે યોગ છે। મનને શાંત થોડું રાખવું અને કોઈ વાદ વિવાદમાં આજના દિવસે પડવું નહીં। તો આ તો 12 રાશિઓનું સુફળ દરેક દર્શક મિત્રોને। જય શ્રી કૃષ્ણ।